नमस्ते बाळ मित्रों, आपे शाळामां स्वागत छे। चलो आजे धोरण बीजामां विषय छे गणित गम्मत स्वापोथी अथवा तो स्वाध्याय पोथी। चलो एमां आपणे गया वखते पेज नंबर 80 सुधी करायुं, तो हवे आपणे जोशुं पेज नंबर 81 उपर शुं आपेलुं छे आपणे, ए आपणे आजे जोईए। आपणे थोड़ा करी लईए एटले तमने देखाय। उषाबेन पासे तपेलीमां 2 लीटर दूध हतुं। શીતલબેન તેમને 3 લીટર દૂધ ભરેલી બીજી તપેલી આપી। હવે ઉષાબેન કેટલું દૂધ રહ્યું, તો આપણે આમાં કરશું 2, અહીં લખશું લીટર અને નીચે સરવાળો કરશું અને 3 લીટર, કુલ સરવાળો કરશું કેટલા, 3 પછી 4 ને 5, તો કુલ 5 લીટર। અહીં લખશું કે ઉષાબેન પાસે કુલ દૂધ 5 લીટર થયું। આવી રીતના લખવાનું ભૂલવાનું નથી। ચલો ત્યાર પછી બીજું, પેટ્રોલની એક ટાંકીમાં 30 લીટર પેટ્રોલ હતું, તેમાં બીજું 9 લીટર પેટ્રોલ ભર્યું। હવે ટાંકીમાં કેટલું પેટ્રોલ થયું, તો આપણે અહીં ઉપર કરશું 30 લીટર પ્લસ કેટલા છે 09 લીટર, સરવાળો કરશું આપણે 30 પછી 31 32 33 34 35 36 37 38 ને 39, તો આપણે કુલ 39 લીટર આવે। આપણે લખશું કે ટાંકીમાં કુલ 39 લીટર પેટ્રોલ થયું, બરોબર છે। ચલો ત્યાર પછી, હરેશ પાસે ડોલમાં 35 લીટર પાણી હતું, તેમાં નરેશે 5 લીટર પાણી રેડ્યું। હવે હરેશ પાસે ડોલમાં કેટલું પાણી રહ્યું, જો આપણે લખશું 35 લીટર સરવાળાને નિશાની અને 5 લીટર, બરોબર છે। સરવાળો 35માં 5 ઉમેરી તો કેટલા આવશે, તો કે છે 35, જો 36 37 38 39 ને 40, તો કુલ 40 લીટર અહીંયા લખ આપણે પાસે ડોલમાં 40 લીટર પાણી થયું, બરોબર છે। ચલો ત્યાર, તેલની શીશીમાં 90 મિલી તેલ હતું, તેમાંથી 10 મિલી તેલ ઢોળાઈ ગયું। હવે શીશીમાં કેટલું તેલ વધ્યું, જો આ હતા સરવાળા, ઢોળાઈ ગયું એટલે કે કાઢવાનું, તો એમાં શું થયું, તો આપણે એમાં બાદબાકી આવશે। અહીંયા 90 મિલી લખશું આવી રીતના, મિલી અને બાદબાકીની નિશાની અને 10 મિલી, કુલ કેટલા થયા, 90માંથી 10 કાઢી નાખો, જો 10, 20, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 90માં આપણે એક કાઢી નાખીએ કેટલા વધ્યા, તો કે છે 80, તો અહીંયા આપણે લખશું 80 મિલી। તો આપણે એરામાં કરશું કે શીશીમાં અહીંયા આપણે 80 મિલી જેટલું તેલ વધ્યું, બરોબર છે। આવી રીતના આપણે બાદબાકી કરશું। ચાલો ત્યાર પછી, એક બરણીમાં 15 લીટર ઘી હતું, તેમાંથી 4 લીટર ઘી શીરો બનાવવામાં વાપર્યું। હવે બરણીમાં કેટલું ઘી વધ્યું, તો આપણે લખશું 15 લીટર માઇનસ બાદબાકીની નિશાની 4 લીટર, કુલ
હવે પંદર છે, ઊંધી ગિનતી કરવાની, પંદર ચૌદ તેર અને બાર, તો એક બે ત્રણ ને ચાર, બાર થયા તો કુલ કેટલા થયા, તો કે છે અગિયાર, અગિયાર લીટર. તો આપણે અહીંયા એરો કરીને કરશું કે બરણીમાં કુલ અગિયાર લીટર જેટલું ઘી વધ્યું. ચલો ત્યાર પછી શાળાની પાણીની ટાંકીમાં 50 લિટર પાણી છે. બાળકોએ આજે તેમાંથી 40 લિટર પાણી પીધું, તો ટાંકીમાં કેટલું પાણી બાકી રહ્યું? 50 લિટર, બાદબાકીની નિશાની 40 લિટર. હવે કુલ 50માંથી 40ને કાઢી નાખ્યા, 10, 20, 30, 40, 50. 50માંથી આપણે કેટલા કાઢવાના? 40, એટલે કેટલા વાહે પાછળ વધ્યા? તો કે 10. તો અહીંયા લખશું આપણે 10 લિટર. આવી રીતના કરીને પછી અહીં એરો કરશું કે ટાંકીમાં કુલ 10 લિટર પાણી બાકી રહ્યું. બરાબર છે? તો આવી રીતના તમારે સરવાળો અને બાદબાકી કરીને દાખલા કરવાના છે. ન ફાવે તો આંગળા વડે તમે કરી શકો. ચલો ત્યાર પછી પેજ નંબર 82 ઉપર શું કીધું છે, પ્રવૃત્તિઓ. જો મેં તમને આ પ્રવૃત્તિ કરવાની કીધી હતી, યાદ છે ને, કે ઘરે તમારા બધા રસોડામાંથી વાસણ લઈ આવવાના, ત્યાર પછી તમારે શું કરવાનું, પ્રવૃત્તિ કરવાની છે કે કેટલા કપ પાણી બોટલ ભરાય છે, કેટલા ગ્લાસ મોટી બોટલ ભરાય છે. ત્યાર પછી અહીંયા આપણે દૂધવાળા આવે છે ને ઘરે આપણે દૂધ દેવા, કેવી રીતના માપ કરે છે, તમને મેં કીધું હતું કે ઘરે અભિનય કરવો છે ને. ચલો એવી રીતના આપણે ઘરે પ્રવૃત્તિઓ કરવાની છે. ત્યાર પછી પેજ નંબર 83 ઉપર કાગડાવાળી પ્રવૃત્તિ આવી, તરસ્યો કાગડો. મેં તમને આ ગ્લાસ વડે પ્રવૃત્તિ કરાવી જ છે, આજે મૂકેલી છે, તમારે આવશે. પહેલાં અગાઉ પ્રવૃત્તિ કરેલી છે, શું નાખ્યું હતું કે આપણે મોતી આવે છે, મેં મોતી નાખ્યા, પણ તમે એની બદલે તમે મોટા પાણકા હોય તો પણ નાખી શકો છો. ચલો ત્યાર પછી જો અહીંયા સરસ મજાનું કીધું છે, પાણી બચાવો, સંદર્ભ જાગૃતિ આવે એટલા પ્રશ્ન છે. આપણે પાણીનો બચાવ કરવો જોઈએ, જ્યાં ત્યાં ઢોળવું જોઈએ નહીં. જો એમાં પહેલું છે, તમે સ્નાન કરવા કેટલી ડોલ પાણી વાપરો છો, તો વધીને વધીને આપણે લખવાનું છે કે 1 ડોલ, વધારે નહીં, કેટલાયને વધારે જોઈએ, 3-3 ડોલું પાણી સ્નાન કરવા એટલે નાવામાં જોઈએ છે. બીજું, તમારા ઘરે કપડાં ધોવા કેટલી ડોલ પાણી વપરાય છે એ તમારે અહીંયા લખવાનું છે. બરાબર છે? અહીંયા ઓપ્શનમાં લખવાનું છે, મમ્મીને પૂછી લેવાનું. તમારા મમ્મી વાસણ ધોવા કેટલું પાણી વાપરે છે એ તમારે ઘરે પૂછી લેવાનું. તમારા ઘરમાં પીવા માટે કેટલું પાણી વાપરો છો, કે રોજની એક દિવસની એક પાણીની બોટલ, આપણે જે પાણી દેવા આવે છે ને ઘરે ઘરે, એક પાણીની મોટી બોટલ, મોટી જે પાણી દેવા આવે છે. બરાબર છે? ચલો ત્યાર પછી હવે આવે છે આપણે, ચાલો ગૃહ કાર્ય કરીએ. જો સરસ મજા ગૃહ કાર્ય છે આ, તો તમારે કરવાનું છે, જો છતાં આપણે દીદી તમને કરાવે છે. જો નીચેની વસ્તુઓ પાસે આપેલા ચોરસમાં સૌથી વધારે પ્રવાહી સમાવી શકે તે, એક તેમાંથી ઓછું પ્રવાહી સમાવી શકે તે, બે અને સૌથી ઓછું પ્રવાહી સમાવી શકે તે, ત્રણ ક્રમ આપો. હવે સૌથી વધુ કેમાં સમાય છે પ્રવાહી? તો કે છે, જો તેમાં એકમાં તેમાંથી એક નંબર આપવાનો, સૌથી સમાય એમાં વધારે, આ એકમાં વધે, પછી એનાથી ઓછું, એનાથી ઓછુંમાં બે,
હવે એનાથી પણ ઓછું તો એમાં આપણે દેશું ક્રમ ત્રણ, આપણે ક્રમ દેવાના છે। હવે આમાંથી શું શેમાં વધારે સમાય તો કે છે આ ડોલ જેવું છે એમાં પેઇન્ટિંગની આપણે બોટલ આવે છે ને કલરની, ત્યાર પછી બરણીમાં એનાથી ઓછું, ત્યાર પછી સ્પ્રેમાં એનાથી પણ ઓછું। ચાલો હવે ટેન્ક આવ્યો છે, જો એમાં સૌથી વધારે પાણી ભરાય એનાથી ઓછું કેમાં ભરાય તો કે છે આ ટાંકીમાં, એનાથી ઓછું ભરાય આ ટબમાં, તો એમાં આપણે ત્રણ નંબર આપીશું। ત્યાર પછી હવે આ માપ્યું મોટું છે એ સૌથી વધારે એમાં સમાય, એમાં એક નંબર, એનાથી ઓછું સમાય છે એના આપણે બે નંબર, એનાથી પણ ઓછું સમાય એને આપણે ત્રણ નંબર કરીએ। તો આવી રીતના તમારે એમાં ક્રમ આપવાના છે। ચલો ત્યાર પછી જો આપણે કોયડું કોષ્ટક આવ્યું, મેં તમને કહ્યું હતું મિલી ને લીટરની બધું આવ્યું કરાયું હતું ને, એવું ને એવું જ આપણે જોડકણા આવ્યા છે। સત્તર છે, સત્તર લીટર એમાં માઇનસની નિશાની છે એટલે કે બાદબાકી નિશાની છે, છ લીટર એને કાઢવાના છે સત્તર પછી। હાલો ફરીથી આપણે ઊંધી ગિનતી કરશું, સત્તર અહીંથી સત્તર સોળ પંદર ચૌદ તેર અને બાર, તો કુલ કેટલા થશે, કયો છે અગિયાર। તો આપણે શું કરવાનું છે એમાં આપણે સ્કેલનો ઉપયોગ કરવાનો છે, તમે પણ મારી સાથે સ્કેલ લઈ લ્યો તો એને આની સાથે જોડી દો, અગિયાર લીટર થાય। હવે ઓગણત્રીસ છે લીટર, એમાં આપણે કેટલા ઉમેરવાના છે, જો અહીંયા પાછો સરવાળો આવ્યો તો કે આઠ લીટર, તો કે છે ઓગણત્રીસ પછી ત્રીસ એકત્રીસ બત્રીસ ત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ ને સાડત્રીસ, કેટલા છે સાડત્રીસ, તો એમણે સાડત્રીસ ક્યાં છે તો કે છે તગડે સાડત્રીસ, તો અહીંયા છે આપણે એની સાથે જોડી દઈએ સાડત્રીસ। હવે પાંત્રીસ, પાંત્રીસમાં આપણે કેટલા ઉમેરવાના છે તો કે છે ચાલીસ, એટલે સોરી ચાર ઉમેરવાના છે, તો કેટલા થશે પાંત્રીસ પછી છત્રીસ સાડત્રીસ સાડત્રીસ ને ઓગણચાલીસ, ઓગણચાલીસ થશે તો એને આપણે આની સાથે જોડવાનું છે। ત્યાર પછી જો પાછી બાદબાકીની નિશાની આવી, હવે છેતાલીસ છે એમાં ત્રણને કાઢી નાખવાના છે, મિલી ત્રણ કાઢ્યું કેટલા થશે, ચલો છેતાલીસ પિસ્તાલીસ ચુમ્માલીસ, કેટલા લઈ રહ્યા તો કે છે તેતાલીસ, તેતાલીસ આપણને અહીંયા આપેલા છે તો એની સાથે એને જોડી દેશું। ત્યાર પછી પાછો આપણે જો સરવાળો આવ્યો છે ઉમેરવાના છે, એકાવનમાં આપણે કેટલા ઉમેરશું નવ, તો કેટલા થશે કયો જોઈ, એકાવન પછી બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ ને સાઠ, તો આપણે અહીંયા નવ છે સાઠ સાથે જોડી દેશું। ચાલો પાછી બાદબાકી એવી કાઢવાના આવ્યા, અણસઠમાંથી સાત કાઢી નાખવાના છે, તો આપણે અણસઠ સડસઠ અહીંથી ગણશું અણસઠ સડસઠ સોરી બરાબર છે અણસઠ સડસઠ, આ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, અહીંયા સાત આપ્યા છે તો અણસઠ છાસઠ પાસઠ ચોસઠ ત્રેસઠ અને બાસઠ, કુલ કેટલા આવશે એકસઠ। ઊંધી ગિનતી કરીને આપણે કરશે ને બાદબાકી એટલે સરળતાથી આપણને જવાબ મળી જશે। હવે ઓગણએંસી, એમાંથી કેટલા બાદ કરવાના છે સાત, ચલો કરીએ ઓગણએંસી પછી ઇઠોતેર સિત્તોતેર છોતેર પંચોતેર પછી ચુંમોતેર અને ત્રોતેર પછી આપણે સાત બોતેર, તો આટલે બોતેર એમાં આપણે લાઈક કરશું, છેલ્લે વધ્યું છે એંસી ને બે એક્યાસી ને બ્યાસી, તો આપણે એનો સરવાળો કરેલો ઉમેરવાના છે તેની સાથે આપણે જોડી દઈએ। તો આવી રીતના તમારે સ્કેલ વડે ઘણી સરવાળો અને બાદબાકી કરી કરીને જોડકા જોડવાના છે। ચલો સરસ મજાના કોયડો ઉકેલો, એક ટેન્કમાં નેવ લીટર પાણી હતું, તેમાંથી દસ લીટર પાણી ટાંકી નાખવામાં આવ્યું, હવે ટેન્કમાં કુલ કેટલું પાણી બાકી રહ્યું કયો જોઈ, તો ચાલો આપણે હવે કોયડો જોશું કે એક કેલેન્ડરમાં નેવ લીટર પાણી હતું, હવે એમાં નેવ લીટર હતું તેમાંથી દસ લીટર પાણી ટાંકીમાં નાખ્યું, પાણી નેવ લીટર હતું
તેમાંથી 10 લિટર કાઢીને શું કર્યું આપણે, બાદબાકી કરી, કાઢીને બીજી ટાંકીમાં આપણે નાખ્યું, તો કુલ હવે પાછળ કેટલું હશે? તો અહીંયા આપણે કરશું 90 બાદબાકીની નિશાની, અને 90માંથી આપણે 10 કરે એટલે કે 80, તો અહીંયા આપણે બાજુમાં લખશું એરો કરી, તો ટેન્કરમાં કુલ 80 પાણી બાકી રહ્યું. ચલો ત્યાર પછી તેજલ પાસે 15 લિટર, આપણે અહીંયા લખતા જશું 15 લિટર જ્યુસ હતો. મહેશે તેને 9 લિટર જ્યુસ આપ્યું એટલે કે ઉમેરવું, એટલે અહીંયા સરવાળાની નિશાની કરશું અને બાજુમાં 9 લિટર લખશું. હવે આ બંને તેમજ પાસે કેટલો જ્યુસ થયો? હવે કુલ આનો સરવાળ 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 ને 24, તો કુલ આપણને અહીંયા 24 લિટર. હવે અહીંયા આપણે બાજુમાં એરો કરીને લખશું કે તેજલ પાસે 24 લિટર જ્યુસ થયો. આવી રીતના સાથે સાથે બાજુમાં લખવાનું છે. ચલો ત્યાર પછી એક જગમાં 8 લિટર પાણી હતું, તેમાંથી અડધું પાણી ઢોળાઈ ગયું. હવે જગમાં કેટલું પાણી બાકી રહ્યું? હવે આપણે અહીંયા જો 8 કર્યા છે, 8ના અડધા કેટલા? 4 ને 4 આપણે સરવાળ કરીએ, 4 ને 4 કરીએ તો કેટલા આવશે? 8 વધે, બરાબર છે? 2 નો 4 2 8. હવે એમાંથી આપણે શું કરવાનું છે? 4 છે, એમાંથી કેટલા કાઢવાના છે? જો આપણે સમજાવીએ, 1 2 3 4 5 6 7 ને 8. હવે આ 8 થયા, એમાંથી 1 2 3 ને 4 આ બધાય કાઢી નાખ્યા, તો કુલ પાછળ કેટલા વધ્યા? 1 2 3 ને 4. તો આપણે અહીંયા લખશું કે 4 લિટર પાણી બાકી રહ્યું. આવી રીતના કરો. ચલો તો તમે પણ વ્યવસ્થિત આવી રીતના દાખલા, જોડકણા અને આજે છે ગૃહ કાર્ય વ્યવસ્થિત સરખું કરજો, પ્રવૃત્તિ ઘરે કરજો. આ બે કાગડાની પણ મેં કરાવી છે એ પણ તમે કરજો, અને આ દાખલા સરવાળા અને બાદબાકીના વ્યવસ્થિત ગણજો પહેલાં અને પછી નીચે આવી રીતના લખજો, એટલે તમને સરસ મજાનું આવડી જાય. નમસ્તે બાળમિત્રો.